નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? બધાને હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. આજના લેસનમાં, આજના સરસ મજાના લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુક સેમ ટુ એનો ઇન્ટ્રો જાણવાનો છે અને સાથે સાથે ઘણું બધું નવું શીખવાનું છે. એમાં યુનિટ વન પણ લેવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, તમે બધા દિવાળીના ફટાકડા ફોડ્યા હશે, સરસ રીતે બધાએ મીઠાઈઓ ખાધી હશે, અને હા સાથે સાથે તમારું ધ્યાન પણ રાખ્યું હશે. ઘરશાળા બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન ધકાણ આપ સૌને ફરીથી સ્વાગત કરું છું. તમે બધા મજામાં છો? તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેમ ટુની જે ટેક્સ્ટ બુક છે એના જોઈએ. એમાં જે યુનિટ વન છે એમાં કેટલી એક્ટિવિટીઝ છે તે જોઈએ અને સાથે સાથે એમાં શું નવું શીખવાનું છે તે પણ સમજીએ. ચાલ, બધા સરસ રીતે તૈયાર થઈ જાઓ. ફ્રેન્ડ્સ, આપણી સેમ ટુની જે ટેક્સ્ટ બુક છે એમાં પણ આ વખતે 5 યુનિટ છે અને બધા યુનિટ એક્ટિવિટી બેઝ છે અને તમને બધાને બહુ મજા આવશે. પણ સાથે સાથે આપણે પણ સરસ રીતે પ્રયત્ન કરવો પડશે કે આપણને બધા યુનિટ સરસ રીતે સમજાઈ જાય. અને હા ફ્રેન્ડ્સ, તમારે જેમ ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પૂરક વાંચન લેસન આવે ને તે જ રીતે આમાં લેટ્સ રીડ મોર એના પણ સરસ મજાના લેસન છે જે સ્ટોરીવાળા છે અને કંઈક નવું નવું જાણવા જેવા પણ છે. તો એ પણ આપણે આ વખતે શીખવાના છે. અને હા ફ્રેન્ડ્સ, સાથે સાથે એમાં ઘણું બધું નવું શીખવાડે છે અને હા નવી બધી ઘણી બધી એમાં એક્ટિવિટીઝ પણ છે. ઓકે, હવે આપણી પાસે ટોટલ 5 યુનિટ છે. એમાં યુનિટ વન છે એનું નામ છે એમાય લોસ્ટ. ત્યાર પછી સેકન્ડ યુનિટ છે એનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ. ત્યાર પછી થર્ડ યુનિટ છે એનું નામ છે ટુડે કમ્સ એવરી ડે. અને હા ફ્રેન્ડ્સ, કહી દઉં સાથે સાથે કે આ જે થર્ડ યુનિટ છે ને એમાં તો બધા યુનિટ છે જે આપણે ગ્રામેટિકલ્સ પોઈન્ટ શીખ્યા હતા ને, ત્રણે ત્રણ જે ટેન્સ અને એનું બેઝ આપણે સમજ્યા હતા એ બધા આમાં આવી જાય છે. અને ત્યાર પછીનું જે યુનિટ છે એમાં છે યુનિટ નામ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો, એટલે કે ક્વેશ્ચન. એના આન્સર આપણે યસમાં આપીએ અથવા તો નોમાં આપીએ. ત્યાર પછીનું જે યુનિટ છે એમાં મી ટુ છે. તો એ પણ યુનિટ ખૂબ સરસ છે. તમે બધાએ સેકન્ડ સેમેસ્ટરના ટેક્સ્ટ બુક લઈ લીધેલા હશે તો તમે એને જોઈ પણ લીધેલા હશે, કારણ કે કોઈ પણ નવી વસ્તુ આવે એ આપણે એને પહેલાં જોઈ લઈએ અને સરસ રીતે માણી લઈએ. અને એમાં પણ કલરફુલ પિક્ચર હોય તો જોવાની કેવી મજા આવે. અને આ તો આપણી ટેક્સ્ટ બુક છે. ઓકે, તો આ 5 યુનિટ છે. ચાલો આપણે યુનિટ વન જોઈએ. ફ્રેન્ડ્સ, આ રહ્યું આપણું યુનિટ વન. આ યુનિટ વન છે એનું નામ છે એમાય લોસ્ટ. એમાય લોસ્ટ એટલે શું? હું ગુમ થઈ ગયેલો છું. લોસ્ટ એટલે ગુમાઈ જવું. તો એમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે અને આપણે સ્વસ્થ રહેવા માટે આમાં પ્રાણાયામ એ પણ આપણને ઇંગ્લિશમાં અનુલમ વિલંબ તમે જે કરો છો આપણે પ્રાર્થના સભામાં, ઘરે પણ કરતા હશો. પ્રાર્થના સભામાં આપણે ગયા વર્ષે ખૂબ સરસ રીતે બધા પ્રાણાયામ કરેલા. ઓકે, તો એ પ્રાણાયામ છે એ આપણને ઇંગ્લિશમાં આખી એની ઇન્ટ્રો એની જે ઇન્સ્ટ્રક્શન્સ છે એ આપણને આપેલી છે અને એ રીતે એમાં બધું ગોઠવેલું છે. એટલે એક્ટિવિટી વનમાં એ છે અને એક્ટિવિટી ટુમાં પણ તેમાં ઘણી બધી એક્ટિવિટીઝ આપેલી છે. એટલે અહીંથી હું તમને જે રીતે સમજાવું એ રીતે તમારી બધી જ એક્ટિવિટી છે એ સરસ રીતે કરવાની છે, બરાબર? એટલે તમને એ એક્ટિવિટી બરાબર રીતે તમારે હું અહીંથી બોલું અને તમારી કરવાની. અને હા ફ્રેન્ડ્સ, સાથે સાથે એમાં ન્યૂ વર્ડ્સ પણ આવશે તો એ પણ કરશો ને બધા. હવે આપણે જોઈએ એના પછીની એક્ટિવિટીઝ. ફ્રેન્ડ્સ, અત્યારે હું તમને ફક્ત ઇન્ટ્રો આપું છું. ત્યાર પછીની એક્ટિવિટી છે એમાં હું જે અહીંયા જે તમને સેન્ટેન્સીસ આપેલા છે એ ક્યાં બોલાય ક્યાં સંભળાય એના વિશેની માહિતી છે. એટલે કે માનો કે હું તમને એમ કહું ગુજરાતીમાં કે ચાલો તમે બધા પોતપોતાની સીટ પર બરાબર રીતે બેસો, પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ સ્વિચ યોર સેલફોન, અથવા તો તમને એમ કહું ચાલો આ ભાવનગરની અથવા તો અમદાવાદની બસ છે આવી ગઈ છે,
પછી હું એમ કહું કે ચાલો બધા અહીંયા ગાર્ડન છે તો ગાર્ડનને કોઈ ગાર્ડનમાં સરસ મજાના ફૂલો છે તો એને કોઈ ટચ નહીં કરતા, અથવા એવું કે ઇન્સ્ટ્રક્શન લખેલું હોય. અને હા, સાથે સાથે એવી ઘણી બધી આપણે માને કોઈ એમ કહું કે ચાલો પ્લીઝ ડૉક્ટર મહેરા તમે ઝડપથી આવો, આ પેસેન્જર ખૂબ બીમાર છે, તો આવી બધી સૂચનાઓ આવી બધી જે અવાજ છે એ તમને ક્યાં સંભળાય, તો એના આ બધા સેન્ટેન્સીસ આપેલા છે. પછી નીચેની જે એક્ટિવિટી આપી જ ને એમાં મેપ આપેલો છે, સ્ટડી ધ મેપ. તો એ મેપ એટલે નકશો. એ નકશો છે ને આપણે જે તમે એસએસમાં એટલે કે સામાજિક વિજ્ઞાનમાં જુઓ છો એના કરતાં થોડો અલગ છે, એટલે એમાં પણ તમારે સમજવાનું છે અને કઈ રીતે બધું ડાયરેક્શન આપેલું છે એ પણ જોવાનું છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે આપણે આ એક્ટિવિટી હું તમને બધી સમજાવીશ ને ત્યારે તમે બધા સરસ રીતે સમજી શકશો કે આમાં હું તમને શું સમજાવવા માંગુ છું. હવે આપણે આના પછીની આગળની એક્ટિવિટી છે એનો થોડી હવે ઇન્ટ્રો લઈએ. ફ્રેન્ડ્સ, ત્યાર પછીની જે આપણે હમણાં જે મેપની એક્ટિવિટી જોઈએ ને, એટલે આ એક્ટિવિટી એક જ છે પણ એના પાર્ટ છે એ બી સી અને ડી. ઓકે, તો માનો કે મેં તમને મેપ સમજાવ્યો, એના આધારે અહીંયા જે આપ તમને આપ્યું ને એમાં આપણે ટ્રુ અથવા ફોલ્સ એટલે કે સાચું છે વિધાન કે ખોટું એ કહેવાનું છે. એટલે જો તમે મેપ બરાબર રીતે સમજ્યા છો તો તમને આ બરાબર સમજાશે. અને નીચેની જે બ્લેન્ક્સ છે ને એમાં પ્રેપોઝિશન્સ આવશે. પ્રેપોઝિશન્સ જે તમે લાસ્ટ લેક જે સેમ હતું એમાં સમજ્યા, ઇન, ઓન, અંડર, નિયર, એ સિવાયની પણ ઘણી બધી એમાં જે પ્રેપોઝિશન્સ છે એ આપ્યા છે. તો હું તમને ન્યૂ વર્ડ્સ સમજાવીશ ને જ્યારે લખાવીશ ત્યારે તમે એને બરાબર રીતે સમજી શકશો અને એના આધારે અને મેપના આધારે તમારે આ વસ્તુ કરવાની છે. ત્યાર પછી નીચે આપણને જે આપ્યું છે એ છે ડાયલોગ છે, અને એ ડાયલોગમાં પણ બહુ સરસ રીતે સમજવાનો છે કે કઈ રીતે એમાં રિપ્લાય આવેલી છે, એમાં શું કહેવા માંગે છે. કારણ કે ઘણી વખત આપણે કોઈ બહાર જતા હોય, બહારના ગામમાં જતા હોય, આપણા સિટી સિવાયના કોઈ બીજા સિટીમાં જતા હોય તો ત્યાંનું આપણને લોકેશન ન ખબર હોય તો આપણે ત્યાં રિસેપ્શનિસ્ટ હોય જે હોટલમાં આપણે રોક્યા હોય તો એને આપણે પૂછી શકીએ ને કે ભાઈ કઈ રીતે ક્યાં અમારે ફરવા જવું છે તો અમને કયું લોકેશન સારું પડશે, કઈ રીતે ત્યાં જવાશે. તો એની માહિતી પણ તમને આ જે ડાયલોગ છે એમાં આપેલી છે. તો એ પણ આપણે જ્યારે આ એક્ટિવિટીસ લેશું ત્યારે એને બરાબર રીતે સમજીશું. હવે એના પછીનું આગળનું છે એ જોઈએ. ત્યાર પછીની છે એક્ટિવિટી ઈ, હવે એક્ટિવિટી ફોર આવી ગઈ. તો એમાં એક્ટિવિટી ફોરમાં શું કહે છે કે બધા જો સિગ્નલો તમને આપેલા છે, સાઇન આપી છે, તો તમે આ રોડમાં તમારા પપ્પા સાથે અથવા તમારા દીદી સાથે મમ્મી સાથે જતા હોય તો આવા બધી સાઇન જોયેલી જશે. કે ફોર એક્ઝામ્પલ, એક આપણને 1, 2 અને 3 જે આપ્યું છે ટર્ન લેફ્ટ, તો કે અહીંથી તમે લેફ્ટ સાઈડ ટર્ન લેજો. ઓકે, તો આ બધા જે સિગ્નલ છે ને એ પણ તમારે બરાબર રીતે સમજવાના છે. એમાં એવું છે કે તમે સમજેલા હોય તો તમે તમારા મોટા, ક્યારેક તમે તમારા ભાઈઓને, તમારા ભાઈને, બહેનને અથવા મમ્મી પપ્પાને પણ સમજાવી શકો. અને નીચે આપણે એના આધારે જે સર્કલ આપીએ ને એમાં હું જે તમને આ સૂચના સમજાવું ઇંગ્લિશમાં જે લખેલું છે એના આધારે તમારે નીચે સર્કલમાં ટેક્સ્ટ બુકમાં ડ્રો પણ કરવાનો છે. અને હા, આમાં ઘણા બધા ન્યૂ વર્ડ્સ પણ આપેલા છે તો એ પણ તમારે સમજવાના છે. હવે એના પછી આગળનું શું છે એ આપણે પણ સમજીએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછીનું એક સરસ મજાનું પિક્ચર તમને અહીંયા દેખાય છે. ચાલો જોઈએ, બધા કહો જોઈએ આમાં શું લખ્યું છે. હા, ગીર નેશનલ પાર્ક ગુજરાત, અહીંયા આપણને લાયનનું પિક્ચર દેખાડ્યું છે એટલે કે ગીરની વાત કરી છે. ફ્રેન્ડ્સ, આ તો બહુ જ સરસ મજાની ઇન્ફોર્મેશન આમાં આપેલી છે. એમાં આ તમે આ ઇન્ફોર્મેશન જ્યારે હું તમને સમજાવીશ ને આ એક્ટિવિટી ત્યારે તમે લાયન વિશે ઘણી બધી જે એની ફેક્ટ છે, આપણો જે ગીર નેશનલ પાર્ક છે ગુજરાતમાં એની જે ફેક્ટ છે એના વિશે પણ તમે ઘણું બધું જાણશો. અને હા, આમાં ઘણા બધા ન્યૂ વર્ડ્સ પણ આપેલા છે એ પણ તમે સમજશો. તો ફ્રેન્ડ્સ, આને પણ તમે બરાબર રીતે સમજજો. જ્યારે પણ હું તમને સમજાવું ને ત્યારે એક તો વાત હું તમને કહીશ કે તમે એમાં જે ન્યૂ વર્ડ્સ હું લખાવું એ ખાસ લખજો અને ખાસ પાકા કરજો. કારણ કે મેં તમને પહેલાં જ કહેલું કે તમે જેમ જેમ સ્પેલિંગ પાકા કરતા જશો ને એમ તમારા જે રીડિંગનો મહાવરો છે એ ખૂબ જ સારો બનશે, તમે ખૂબ સરસ રીતે રીડિંગ કરી શકશો. એટલે જો તમને ઇંગ્લિશ રીડ કરતાં બરાબર આવડતું હશે તો તમે આ લેસનને, આપણે જે ઇંગ્લિશનું ટેક્સ્ટ બુક છે એને ખૂબ સરસ રીતે સમજી શકશો. આપણે વાત પણ કરેલી હતી કે વેકેશનમાં તમે બધા નવા વર્ડ શીખશો,
પછી નવું જે કાંઈ પણ આપણે તમને એમ લાગે કે અહીંયા શબ્દ ભંડોળ છે, આ કાંઈક નવું આપણે વર્ડ જોવા મળે છે, તો તમે એનું કલેક્શન કરેલું હશે અને એને પણ બરાબર રીતે સમજ્યા હશો, બરાબર ને? ચાલો હવે એના પછીનું જે છે એ આપણે જોઈ લઈએ અને જાણી લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે એના જ આધારે આપણે જ્યાં જોયું ને એના આધારે અહીંયા ક્વેશ્ચન આન્સર આપેલા છે. નીચે રેન્ક્સ પણ આપેલી છે અને નીચે સરસ મજાનો મેપ આપેલો છે જે તમે SS માં જુઓ છો. એમાં શું લખ્યું છે? ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ક્યુટરી. ફ્રેન્ડ, સેન્ક્યુટરી શું છે, ઝૂ શું છે, એના વિશે પણ હું તમને સમજાવીશ અને આ મેપ છે એની પણ સ્ટડી કરાવીશ. તમે આ પેજને બરાબર રીતે જોઈ લો અને બરાબર રીતે એને સમજી પણ લેવાનું છે. ત્યાર પછી છે ને ફ્રેન્ડ્સ, આપણે એ મેપના આધારે અહીંયા થોડાક આપણને ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ આપે છે, એને પણ તમારે બરાબર રીતે હું તમને જ્યારે સમજાવું એને સમજવા પ્રયત્ન કરજો અને હું પણ સમજાવવા પ્રયત્ન કરીશ, કારણ કે એ જે એમાં જે સૂચના છે મેપના આધારે છે. ત્યાર પછીની આપણી મેઇન એક્ટિવિટી 6 ચાલુ થશે, ફ્રોમ KD to Road વાયા લક્ષ્મી. તમને નામ સાંભળીને જ એમ થશે કે આમાં તમે એમ કંઈક અલગ જ નામ છે, પણ અહીંયા જ આપણી સાચી એક્ટિવિટી છે જે આપણને એમાં સમજાવવા માગે છે કે ભાઈ કઈ રીતે આમાં શું કામ આ એક્ટિવિટી બની અને એમાં ગીર નેશનલ પાર્ક છે એમાં નેશની પણ વાત કરેલી છે. તો હું જ્યારે તમને આ એક્ટિવિટી સમજાવું તમે એને બરાબર રીતે સમજજો અને સાથે સાથે ન્યૂ વર્ડ્સની નોંધ પણ કરતા રહેજો. હા તો ફ્રેન્ડ્સ, તમને અહીંયા એક પિક્ચર દેખાય છે, એ જે આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરીને સમજવા માટે જોવા માટે એનું છે. એમાં નેસ દેખાય છે અને નેસમાં રહેતા લોકોનું જીવન કેવું હોય છે, એ લોકોની બોલી કેવી હોય છે, એ પણ આપણને આમાં દેખાડ્યું છે. અને સાથે સાથે તમારા ધોરણમાં ભણતી તમારા જેવડી જે ગર્લ્સ છે એ એક ફોટોગ્રાફરને જે બીજા ગામ બીજા સિટીમાંથી આવ્યો છે અને જેની લેંગ્વેજ જ આખી અલગ છે, જે આપણી ગુજરાતી લેંગ્વેજ છે એને બરાબર નથી સમજી શકતા, તો એમને કઈ રીતે શું સમજાવે છે એ આ એક્ટિવિટીમાં પણ હું તમને સમજાવવા પ્રયત્ન કરીશ. હવે આપણે આગળનું પિક્ચર છે એ પણ જોઈએ. ત્યાર પછી તમને અહીંયા જે દેખાય છે ને એમાં લક્ષ્મી લખ્યું છે અને યુ લખેલું છે, એટલે કે લક્ષ્મીએ પોતે જ્યારે ઇંગ્લિશમાં ઓલા ભાઈને સમજાવ્યું, કારણ કે સામેવાળા જે ભાઈ હતા એને ફક્ત ઇંગ્લિશ જ આવડતું હતું, આપણી ગુજરાતી ભાષા ઓછી ફાવતી હતી, ખબર નથી પડતી, તો એણે પોતે પોતાની રીતે ઇંગ્લિશમાં સમજાવ્યું. પછી આપણે એને ગ્રામેટિકલ સુધારવાનું છે અને નીચે છે એમાં પણ ક્વેશ્ચન આપ્યા છે જે આપણી એક્ટિવિટી 6 છે ને એના આધારે છે, તો એનો આન્સર પણ આપણે દેવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમે જો એક્ટિવિટી 6 છે એને બરાબર રીતે સમજશો તો તમને આના જે ક્વેશ્ચન આન્સર છે એ બરાબર રીતે આપી શકશો અને હા, સાથે સાથે આમાં આવતા ન્યૂ વર્ડ્સ પણ બરાબર રીતે જોતા રહેવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 7 ચાલુ થાય છે, તો એમાં પણ ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનાઓ આપી છે. એ સૂચનાઓ છે એ જ્યારે આપણે જંગલમાં જઈએ છીએ ફરવા માટે, આ વખતે તો બધાને કોરોનાના હિસાબે ક્યાંય જવાનું નથી, પણ જ્યારે પણ આપણે જઈએ ત્યારે એમાં જે સૂચનાઓ આપેલી છે એ તમને ત્યારે ખૂબ કામ લાગશે. અને એમાં ગુડ હેબિટ બેડ હેબિટ એટલે કે તમે ગમે ત્યાં જંગલમાં જાઓ અને કચરો ફેંકી દેતા હોય તો એ સારું કહેવાય અને ખરાબ કહેવાય તો શું કામ ખરાબ કહેવાય, એ પણ આપણને આમાં સમજાવવા પ્રયત્ન કરે છે. સાથે સાથે નીચે આપણને લાયનનું એશિયાટિક લાયન, તમને બધાને ફ્રેન્ડ્સ ખબર છે કે આપણા એશિયામાં જ સિંહ છે અને એના એશિયાટિક લાયનની શું ફેક્ટ છે એ પણ ખૂબ જાણવા જેવી છે, એના વિશે પણ હું તમને આમાં સમજાવવા પ્રયત્ન કરીશ. તો તમે અત્યારે ફક્ત આનો ઇન્ટ્રો લઈ લો કે આ એક્ટિવિટીમાં શું શું આવવાનું છે. હવે ત્યાર પછીની આપણે જે એક્ટિવિટી છે એ લઈએ. હવે ફ્રેન્ડ્સ, અહીંયા જો પાછો શું આવ્યો, એક મેપ આવ્યો. હવે આ મેપ અલગ જ છે ને આપણે જે SS માં હોય એના કરતાં, તો એ પણ તમારે નીચે બે ફ્રેન્ડ્સની વચ્ચે ડાયલોગ થયા છે, વાતચીત થઈ છે અને આ મેપના આધારે એ આપણને સમજાવે છે કે એક જે બે ફ્રેન્ડ છે એમાં એક ફ્રેન્ડના ઘરે જાય છે તો કઈ રીતે એના ફ્રેન્ડ આ જે ફ્રેન્ડ્સ છે એના ઘરે જવાય, તો આખું જે આમાં મેપ છે એ આપ્યું છે. તો હું તમને જ્યારે આ એક્ટિવિટી સમજાવીશ ને ત્યારે આ મેપ સ્ટડી કરાવીશ ને તો તમને એ બરાબર રીતે સમજાઈ જશે કે આ મેપ છે એમાં શું કહેવા માંગે છે. એટલે જ્યારે મેપ સમજાવો ને ત્યારે બરાબર રીતે સમજી લેજો અને નીચે જે ડાયલોગ આપ્યા છે એ પણ બરાબર રીતે
જોઈ લેજો. ત્યાર પછીનો જે છે ને ફ્રેન્ડ્સ, એમાં અહીંયા નીચે જે બ્લેન્ક તમને આપ્યું છે એમાં તમારે તમારા ઘરનો મેપ દોરવાનો છે. અને ઘરેથી માનો કે તમારો ફ્રેન્ડ છે એ બસ સ્ટેન્ડે છે, ઓકે, તો બસ સ્ટેશનથી એને અહીં આવવા માટે કઈ રીતે આવવું, તો એને આપણે આખી લોકેશન આપવી પડશે ને, તો એના માટેનો મેપ છે. અને એના આધારે આપણે નીચે ડાયલોગ પણ તૈયાર કરવાના છે. તો આ આપણી સરસ મજાની બધી એક્ટિવિટી હતી જે તમે બરાબર રીતે સમજી હશે, જોઈ હશે. તો ફ્રેન્ડ્સ, આજના સરસ મજાના લેક્ચરમાં મેં તમને યુનિટ 1 આપણો ટેક્સ્ટ બુક તો ઇન્ટ્રો કરાવ્યું, પણ સાથે સાથે યુનિટ 1 છે એની બધી એક્ટિવિટીઝ તમને પેજ વાઇઝ દેખાડી અને એમાં શું શું કહેવા માંગે છે એ પણ સમજાવવા પ્રયત્ન કર્યો. તો તમે બરાબર રીતે તમે ટેક્સ્ટ બુક છે એ મારી સામે યુનિટ 1 ખોલતા હોજો અને મને તમે કહેજો, તમે તમારી રીતે જોજો કે એમાં શું કહેવા માંગો છો. તો ફ્રેન્ડ્સ, ફરીથી તમને બધાને જે આથી આ વર્ષ જે નવું વર્ષ છે એ ખૂબ જ તમારે ખૂબ સરસ જાય. આ નવું સત્ર છે, નવું સેમ છે એ ખૂબ સરસ રીતે પસાર થઈ જાય અને ખૂબ સરસ રીતે તમે એમાં ભણો, તમે કંઈક નવું શીખો. તો ફરીથી તમને હેપી ન્યુ યર, હેપી દિવાળી. તો હવે હું તમારા બધાની રજાને, તો આપણે નવા લેક્ચરમાં ફરીથી મળવાની છું. તો બધા સરસ રીતે તૈયાર થઈ જાજો, આવતા લેક્ચરમાં આપણે ફરીથી મળશું. આવજો, થેન્ક યુ.